વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું પાર્ટ ટુ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના. બરાબર છે, એના 7-8 પાર્ટ છે, તો નેક્સ્ટ વિડીયોની સિરીઝ ચાલુ રહેશે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે, સચિવાલયના વહીવટી વડા કોણ છે? સચિવાલયના વહીવટી વડા કોણ છે? તો સચિવાલયના વહીવટી વડા મુખ્ય સચિવ છે. સેકન્ડ ક્વેશ્ચન, જાહેર વહીવટના અભ્યાસનું મહત્વ જણાવો. બરાબર છે, જાહેર વહીવટના અભ્યાસનું મહત્વ જણાવો. તો લોક કલ્યાણ ક્ષેત્રે રાજ્ય અને સમાજને સ્થિરતા આપે અને લોકશાહી ક્ષેત્રે. બરાબર છે. ત્રીજો ક્વેશ્ચન, ધ ડાયનેમિક ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તક કોણે લખ્યું? બરાબર છે, ધ ડાયનેમિક ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તક કોણે લખ્યું? તો જેરાલ્ડ કેડેને લખ્યું. કોણે લખ્યું? જેરાલ્ડ કેડેન. બરાબર છે, કે ધ ડાયનેમિક ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તકના રચયિતા જેરાલ્ડ કેડેન છે. ફ્રેન્ડ્સ, બીજા જેટલા બી પબ્લિક એડમિનિસ્ટ્રેશનને લગતા બુક્સ છે, બરાબર છે, એના વાંચી લેજો કે ભાઈ કોણે શું લખ્યું છે. હું એના વિશે એક વિડીયો તો અપલોડ કરીશ જ, પણ તમે બી તમારી રીતે તૈયારી રાખજો. બરાબર છે. ફોર્થ ક્વેશ્ચન, વિશ્વ બેંકે સુશાસન અને વિકાસ નામનો અહેવાલ ક્યારે બહાર પાડ્યો? વિશ્વ બેંકે સુશાસન અને વિકાસ નામનો અહેવાલ ક્યારે બહાર પાડ્યો? તો 1993 વિશ્વ બેંકે સુશાસન અને વિકાસ નામનો અહેવાલ બહાર પાડ્યો. પાંચમો ક્વેશ્ચન, વહીવટના કાર્ય અંગેનું POCC સૂત્ર કોણે આપ્યું? વહીવટના કાર્ય અંગોનું POCCC સૂત્ર કોણે આપ્યું? તો હેનરી ફ્યુઅલે આ સૂત્ર આપ્યું છે. બરાબર, વહીવટના કાર્ય અંગેનું POCCC સૂત્ર હેનરી ફ્યુઅલે આપ્યું. છઠ્ઠો ક્વેશ્ચન, ચોક્કસ કાર્ય પૂરું કરવાના ઉદ્દેશથી ઉપરી અધિકારીએ હાથ નીચેના માણસને સોંપેલી સત્તા એટલે? બરાબર છે, કે ચોક્કસ કાર્ય પૂરું કરવાના ઉદ્દેશથી ઉપરી અધિકારીએ હાથ નીચેના માણસને સોંપેલી સત્તા એટલે સત્તા સોંપણી. સાતમો ક્વેશ્ચન, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સમજણની આપલે અમલમાં મૂકવાની પ્રક્રિયા એટલે? બરાબર છે, કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે સમજણની આપલે અમલ મૂકવાની પ્રક્રિયા એટલે શું કહેવાય? માહિતી સંસાર. આઠમો ક્વેશ્ચન, સંસદીય મુખ્ય વહીવટમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ કોને જવાબદાર છે? તો સંસદીય મુખ્ય વહીવટમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. નવમો ક્વેશ્ચન, ભારતીય કંપનીની ધારાની કઈ કલમ હેઠળ સરકારી કંપનીની વ્યાખ્યા આપેલી છે? ભારતીય કંપનીની ધારાની કઈ કલમ હેઠળ કંપનીની વ્યાખ્યા આપેલી છે? તો 670. બરાબર છે. દસમો ક્વેશ્ચન, સરકારી કંપનીનું સર્જન કઈ રીતે થાય છે? સરકારી કંપનીનું સર્જન કઈ રીતે થાય છે? તો કારોબારીના ઠરાવથી. બરાબર છે, કારોબારીના ઠરાવથી. અગિયારમો ક્વેશ્ચન, ભારતમાં ભરતી પ્રથા કયા દેશના મોડેલ પર આધારિત છે? ભારતમાં ભરતી પ્રથા કયા દેશના મોડેલ પર આધારિત છે? તો ભારતમાં ભરતી પ્રથા બ્રિટનના મોડેલ પર આધારિત છે. બારમો ક્વેશ્ચન, કારકિર્દી વિકાસનો યોગ્ય ક્રમવાર. બરાબર છે, કારકિર્દી વિકાસનો યોગ્ય ક્રમવાર. બરાબર છે, તો ઘડતર, વિકાસ, પરિપક્વ, ઘટતો અને પડતી. બરાબર છે, ઘડતર, વિકાસ, પરિપક્વ અને છેલ્લું છે ઘટતો અથવા પડતી. બરાબર છે, તો પહેલાં ઘડતર થાય, વિકાસ થાય, ને થર્ડ પરિપક્વ અને પછી ઘટતી અથવા પડતી થાય. બરાબર છે. તેરમો ક્વેશ્ચન છે, લોકસેવાનું બિનરાજકીય રૂપ એટલે? લોકસેવાનું બિનરાજકીય રૂપ એટલે તટસ્થતા. બરાબર છે, કે લોકસેવાના બિનરાજકીય રૂપને શું કહેવામાં? તટસ્થતા કહેવામાં. ચૌદમો ક્વેશ્ચન, IAS તાલીમ સંસ્થા મસૂરી પહેલાં ક્યાં હતી? IAS તાલીમ સંસ્થા મસૂરી પહેલાં નવી દિલ્હીમાં હતી. પંદરમો ક્વેશ્ચન, કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિની ભલામણ સિવાય ગ્રાન્ટ માટેની માંગણી મૂકી શકાય નહીં? કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિની ભલામણ સિવાય ગ્રાન્ટ માટેની માંગણી મૂકી શકાય નહીં? તો 113 અનુચ્છેદ મુજબ તમે રાષ્ટ્રપતિની ભલામણ સિવાય ગ્રાન્ટ માટે માંગણી કરી શકો નહીં. સોળમો ક્વેશ્ચન, ભારતમાં શૂન્ય આધારિત બજેટની શરૂઆત ક્યારે થઈ? ભારતમાં શૂન્ય આધારિત બજેટની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં શૂન્ય આધારિત બજેટની શરૂઆત 1983 થઈ. બરાબર છે. સત્તરમો ક્વેશ્ચન, કામગીરી અંદાજપત્રનો જન્મ કયા દેશમાં થયો હતો? બરાબર છે, કામગીરી અંદાજપત્રનો જન્મ કયા દેશમાં થયો? તો કામગીરી અંદાજપત્રનો જન્મ અમેરિકામાં થયો. અઢારમો ક્વેશ્ચન, ભારતમાં હિસાબનું સ્વરૂપ બંધારણના અનુચ્છેદ 150 જણાવ્યા મુજબ કોણ નક્કી કરે છે? ભારતમાં હિસાબનું સ્વરૂપ બંધારણના અનુચ્છેદ 150 મુજબ કોણ નક્કી કરે? તો CAG. બરાબર છે, કેગ નક્કી કરે. બરાબર છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ, કેગનું ફૂલ ફોર્મ શું થાય? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ. બરાબર છે, કેગનું ફૂલ ફોર્મ શું થાય? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ. ઓગણીસમો ક્વેશ્ચન, ઓડિટ વિષયનો બંધારણના અનુચ્છેદ 246 મુજબ કઈ યાદીમાં સમાવેશ થયેલ છે? ઓડિટ વિષયનો બંધારણના અનુચ્છેદ 246 મુજબ કઈ યાદીમાં સમાવેશ થયેલ છે? તો સંઘ યાદીમાં. કઈ યાદીમાં? સંઘ યાદીમાં. તો ફ્રેન્ડ્સ, હવે થોડા પગાર પંચ વિશે માહિતી દેખી લે. મોસ્ટ ઓફ એક્ઝામમાં એવું હોય કે પહેલો પગાર પંચનો અધ્યક્ષ અને લાસ્ટ પગાર પંચનો અધ્યક્ષ વિશે પૂછવામાં, અથવા તો પહેલો પગાર પંચ ક્યારે લાગુ પડ્યો અને છેલ્લો પગાર પંચ ક્યારે લાગુ પડ્યો એના વિશે, પણ તો પણ આપણે બધા પગાર પંચ વિશે માહિતી દેખી લે. તો પ્રથમ પગાર પંચ 1946-47 શ્રી નિવાસ વરદા ચાંચર અધ્યક્ષ હતા. કોણ હતો? શ્રી નિવાસ વરદા ચાંચર અધ્યક્ષ હતા. બીજું પગાર પંચ 1957-1960
જગન્નાથ દાસ અધ્યક્ષ હતા. ત્રીજો પ્રકાર પંચ 1970-73 વચ્ચે લાગેલું, એમાં રઘુવીર દયાલ અધ્યક્ષ હતા. ચોથું પગાર પંચ 1983-86, એમાં અધ્યક્ષ પીએન સિંગલ હતા. પાંચમું પગાર પંચ 1994-2 છે, એમાં અધ્યક્ષ રત્નાવેલ પાંડ્યન હતા. છઠ્ઠું પગાર પંચ 2006, એમાં અધ્યક્ષ બીએન કૃષ્ણ હતા. અને સાતમું પગાર પંચ 2016, એમાં અશોક કુમાર માથુર અધ્યક્ષ હતા. તો ફ્રેન્ડ્સ, પહેલું અને છેલ્લું યાદ રાખો. પ્રથમ પગાર પંચ કોણ અધ્યક્ષ હતું? શ્રીનિવાસ વરદા ચાચર. અને ક્યારે લાગુ પડેલું? 1946-47. અને સાતમું પગાર પંચ 2016 અશોક કુમાર માથુરના એમાં અધ્યક્ષતામાં લાગુ પડેલું હતું. બરાબર છે ફ્રેન્ડ્સ. હવે કર્મચારીને આપવામાં આવતા ભથ્થા, બરાબર છે, કર્મચારીને આપવામાં આવતા પગાર ઉપરાંત ભથ્થા. તો પહેલું છે મોંઘવારી ભથ્થું, જેને કહેવાય ડીએ, બરાબર, એને કહેવાય, એનું ફૂલ ફોર્મ છે ડીએનએસ એલાવન્સ, બરાબર છે, ડીએનએસ એલાવન્સ. પછી સેકન્ડ છે મકાન ભાડું ભથ્થું, બરાબર છે, મકાન ભાડા ભથ્થું, એચઆરએ કહેવાય, બરાબર છે. થર્ડ છે શહેરી ભથ્થું, જેને કહેવાય સિટી એલાવન્સ. ફોર્થ છે પ્રવાસ ભથ્થું, જેને કહેવાય ટીએ, ટ્રાવેલિંગ એલાવન્સ. ફિફ્થ છે દૈનિક ભથ્થું, ડીએ, ડેલી એલાવન્સ. સિક્સ છે પ્રવાસ રાહત રજ, જેને કહેવાય એલટીસી, લીવ ટ્રાવેલ કન્સેશન. તો ફ્રેન્ડ્સ, આ છે આપણા એલાવન્સ. આ દેખીએ છો, બરાબર છે, એક્ઝામમાં કાં તો આનું ફૂલફોર્મ પૂછી લે, કાં તો એના વિશે પૂછી લે, બરાબર છે. હવે આજનો સવાલ છે, કેન્દ્ર તકેદારી પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી? બરાબર છે, કેન્દ્ર તકેદારી પંચ સીવીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી? ફ્રેન્ડ્સ, આનો જવાબ કોમેન્ટ બોક્સમાં અચૂકથી દેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયો અચૂકથી શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી રહે. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી જોરશોરથી કરો, કેમ કે ખૂબ જ કટોકટી હોય છે ભરતીમાં માર્ક્સ માટે. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી.